ભરૂચમાં ભાજપના પાલિકા સભ્ય મનહર પટેલનો હુંકાર કરી ટિકિટ કપાતા ભાજપ ભ્રષ્ટાચારીઓની પાર્ટી ગણાવી હતી। તમામ વોર્ડમાં અપક્ષ પેનલ ઊભી કરવાનું એલાન છે। ટિકિટ કપાતા રાત્રિથી જ વિવિધ બેઠકનો લોકો જોડે બેઠક યોજી ચર્ચા કરી હતી। ભરૂચના નગરપાલિકામાં અપક્ષ તરીકે ચૂંટણીમાં સૌથી મતો જીતીને આવ્યા બાદ ભાજપ સાથે જોડાયેલ મનહર પરમારની ભાજપમાંથી ટિકિટ કપાતા જ ભારે ઉહાપો કર્યો છે। તેઓ દ્વારા ભાજપ પાલિકા શાસનમાં ભ્રષ્ટાચારીની પાર્ટી ગણાવી છે અને ભ્રષ્ટ નેતા અને બની બેઠેલા કોન્ટ્રાક્ટરો ટિકિટની લહણી કરી છે। આગામી દિવસો અપક્ષ ચૂંટણી લડી અને તમામ વોર્ડમાં અપક્ષ પેનલ ઉતરવાની જાહેરાત કરી છે અને તે માટે રાત્રિના વિવિધ વોર્ડમાં જઈ બેઠકો શરૂ કરી ભાજપ સાથે ફરી બળવો કર્યો છે, જેને લઈ ભરૂચ પાલિકાનું પણ રાજકારણ ગરમાયું છે। વોર્ડમાં આઠમાંથી અપક્ષ તરીકે સૌથી હાઈએસ્ટ વટી ચૂંટાયો હતો। ચૂંટાયા પછી મેં પબ્લિકમાં 5 વર્ષ પુષ્કળ કામો કર્યા છે, પબ્લિકની આટે રહ્યો છે, ઘણા લોકોના વિરોધ છતાં પણ મેં કામો કર્યા છે, પરંતુ ખબર નહીં આ ભારતીય જનતા પાર્ટીમાં અમુક નેતાઓને મને મારી આ કામગીરી પસંદ પડી ના હોય, જે લોકો ઉપયોગી હોય, એટલે 2-4 નેતા એવા છે મારો વિરોધ કરી રહ્યા છે ને મને ટિકિટ નથી આપી। આગળ વિધાનસભામાં મેં ફોર્મ ઉમેદવાર ભરેલું ત્યારે દુષ્યંતભાઈ પટેલે પણ મારો સારો ધનજીભાઈ પરમાર છે નવેઠા ત્યાં આવીને એમને પો ફિલ્ડિંગ ભરી ને મને ફોર્મ પાછું ખેંચાવેલું કે ચાલો હું તમારી સાથે જઉં, તમારી દગો નહીં કરું। તમે મેં એમને મારું ચોખ્ખું કીધું કે હું ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ભ્રષ્ટાચાર સામે આ લોકો લડ્યા જ નથી, ભ્રષ્ટાચાર જ કર્યો છે। ફક્ત નગરપાલિકામાં જે ચૂંટાઈને આવ્યા છે એ કોન્ટ્રાક્ટરો બની ગયા છે, સભ્ય બની ગયા, આપણે દાવેદારી કરે છે, બીજું કે કોઈનું દેવું વધી જાય એટલે નગરપાલિકામાં ઉભા રાખી દેવાના, પ્રમુખ બનાવી દેવાના, એટલે રેવાથી મુક્ત થઈ જાય ને એવા ઉમેદવારની બી આપણે લાવવાની પેવી ચાલી રહી છે કે જે પુષ્કળ દેવાદારો છે હવે બી એમના ચેકો રિટર્ન ચાલુ જ છે, ચેક રિટર્ન ચાલુ છે ને કેટલા લોકો જે ભૂતકાળમાં જેના હાથ ખૂનથી રંગાયેલા છે એવા ઉમેદવારને આ લોકો ટિકિટ લાવવા માંગે છે, એટલે મારો વિરોધ છે ને એના માટે જ હું આ દરેક ભરૂચના દરેક વોર્ડમાં ઉમેદવાર ઉભો રાખીશ અને એકદમ તટસ્થ સારા અને ઈમાનદાર ઉમેદવાર ઉભા રાખીશ કે જે ભરૂચની જનતાનો વિચાર છે।